તાકાત છે સાહેબ, એ આપણી જ તાકાત છે, આપણે બધા કરવાની છે. ખૂબ ખૂબ આભાર. રુઝાનબેન, તમે આમ ક્યારથી આંગળી ઉઠો તો સાથે સાથે મારો એક સવાલ એ પણ છે કે અગાઉ પણ આપણે ચર્ચા થઈ એમાં એ જ મેં કહ્યું હતું કે મી ટુ એટલે કોઈ શું ગાટ ચાલે ત્યારે જ આપણે કરવાનું એમાં, એટલે આપણે આપણે હિંમત જ નથી, અથવા તો એવું કેમ નથી વિચારતા કે સામેવાળાની પણ આપણે બહુ વાટ લગાડી રહ્યા છીએ. સમજો કોઈ પુરુષ છે એ એમ કરે કે મી ટુ એમ કે આ મહિલાએ મને પણ આમ કર્યું તો શું, મારે સમજવું છે ખાલી. સુસાઇડ કરવા ચાલી ગયું એટલે તો એની જે નેગેટિવ થી પબ્લિસિટી એનું કઈ એના પર કલંક નથી લાગ્યો સાહેબ, એટલે લેટ અસ નોટ પુટ ધેટ થિંગ ઇન યોર. મેડમે જે કહ્યું કે પૂજા મિશ્રા કે જે નામ છે બહુ વાયલન્ટ છે, જોયું એક અરે બહુ એગ્રેસિવ છે, અન્ડરસ્ટેન્ડ છે, હશે એવા એગ્રેસિવ, પણ એને એના સ્ટેટમેન્ટમાં એવું કહ્યું છે, એટલે જેટલું હું તો સ્ટેટમેન્ટ સાંભળીને કહું છું, આઈ એમ નોટ યર ટુ જજ પીપલ એન્ડ આઈ એમ ઓલસો નોટ યર. મારું એક જ કામ છે કે ભાઈ તમે બોલો છો તો બોલો, તમારો હક છે બોલવાનો, પછી કોર્ટ કોર્ટનું કામ કરશે, જે જેનું કામ કરવું હશે કરશે. પણ એને એમ કીધું કે રૂમમાં સલમાન ખાન ને અરબાઝ ખાન, એટલે યુ નો આ બે હેવી માણસો આવે, યુ કેન અન્ડરસ્ટેન્ડ દેટ રાઈટ. તો આવી પૂજા મિશ્રા જેવી બી કઈ કરી ના શકે ને, હું તો સામેથી કહું છું કે ભાઈ કઈ ફૂટેજ બુટેજ હોય તો કાઢજો, હોટલના રૂમની વાત થઈ છે એટલા માટે. હવે કમિંગ બેક ટુ એક બીજો બી તમે એક સરસ પોઈન્ટ મૂક્યો હતો સાહેબ ઇનિશિયલી, કે જયારે માહોલ, કારણ કે હું આમાં કામ કરું છું કોર્પોરેટ સેક્ટરમાં, ખાસ કરીને આપણે એની એન્ટરટેનમેન્ટ કોર્પોરેટ સેક્ટરમાં, કે તમે જે કહો છો ને કે માહોલ બને અને જેમાં પેલી બિચારી છોકરીને આઈધર એ નેગેટિવ માહોલમાં એક્સેપ્ટ કરી લેવું પડે, આ પછી એને બહાર નીકળી જવું પડે, તો યુ આર 100% રાઈટ સાહેબ. એ છે ને આખી આવી ટુકડીઓ હોય, ટુકડીઓ એટલે એ લોકોને એક બાવી બહેનોને હેરાન કરતી હોય, જેને કે લેટ અસ સે કોઈક મેકઅપ આર્ટિસ્ટને કરતી હોય, કોઈક સ્પોટ બોય જેવી બિચારી દીકરીઓને હેરાન કરતી હોય, બિચારી ગભરાઈ ગભરાઈ રહેતી હોય, કારણ કે એને એની સેલરી ને એનો એનો જોબ ઇમ્પોર્ટન્ટ છે. હવે માની લો કે આવી કોઈક સ્ટ્રગલિંગ એક્ટ્રેસ જેવી આવે જેને પહેલી વાર આ સિરિયલ મળી હોય કે કંઈક બી મળ્યું હોય, યા નવી છોકરી હોય ને, બધા પેલા જૂના મોટા મોટા ખડ્ડુસ પેલા એક્ટરો કે જે બી બધા બેઠા હોય, એટલે એ લોકો યુ આર રાઈટ કે એવું ઓફ રેકોર્ડ ત્યારે ફિલ્મ કરતી વખતે નહીં, પણ પછી મસ્તી મસ્તીમાં બતાવે કે અમે મસ્તી મસ્તી કરીએ છીએ, પણ એ મસ્તી મસ્તીમાં એવો માહોલ ક્રિએટ કરી દે, એટલે આઈધર એ છોકરીને એક્સેપ્ટ કરી દેવું પડે કે ઓકે ધીસ ઇઝ અવર ઇન્ડસ્ટ્રી વર્ક્સ, યા એ છોકરીને એમાંથી ચાલી જવું પડે. નોર્મલી યુ નો એ છોકરી જયારે કલાકાર બનવાની ઈચ્છા હોય છે ત્યારે જે ઘેલ છેલ હોય છે કાસ્ટિંગ કાઉચની, અને એના માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એક ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ બનવું જોઈએ, જે અનફોર્ચ્યુનેટલી બનતું નથી, એટલે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ વર્કપ્લેસનો 2013 થી લો આવ્યો છે. હવે તમારો જે મેઇન ક્વેશ્ચન હતો, મારી લડત મેજોરિટી માટે છે, મારી લડત 100 માંથી 3 એવું હશે, 97 પેલા બહેનો છે દીકરીઓ છે, એટલે મારી લડત ત્યાં છે. યુ આર રાઈટ, હું ના નથી પાડતી, પણ અગર આપણે આજે લડવાનું હોય તો 97 માટે લડીએ. અધ્યયન સુમન માટે બી એવું નથી કે કોઈ એને કીધું તો ત્યારે લોકોએ સાંભળ્યું છે, જાણ્યું બી છે, અને જેને જે એને હેલ્પ બી કરી છે, એટલે નથી કે નથી કરી, પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે અન્ડરસ્ટેન્ડ તમે બી કહો છો કે ભાઈઓ માટે, પણ સાહેબ આ મસ્તી માટે સારું છે, જે ગ્રાઉન્ડ હાર્ડ ફેક્ટ છે. તમે અગર વિચારો કે આટલા વર્ષો પહેલા આલોકનાથનું લો, યા નાના પાટેકરનું લો, જે લોકો આપણે શું કહેવાય પેટ્રિયોટિક ફિલ્મોની વાત કરે છે, બાબુજી સંસ્કારી વાત કરે છે, એ લોકો કેટલા કાલા લોકો છે, કારણ કે ખાલી એક બેન નથી આવીને બોલ્યા સાહેબ, એની પાછળ 5 બેન બોલ્યા છે. અગર એમ જે અકબરની વાત કરો તો ખાલી એક બેન જોડે રહેતી તો 5 બેન જોડે થયું છે. ધીસ ઇટસેલ્ફ શોઝ કે એવા કેરેક્ટર વાળા હું તો કહું કેરેક્ટર લેસ માણસો છે, અને બોલવું જ જોઈએ. આ કેમ્પેન થી ફાયદો થશે, હું તો કહું છું ભાઈઓ બી બોલો, અમે તમારું સાંભળવા તૈયાર છીએ, તમે બોલો, અમે તમને સપોર્ટ કરશું, કારણ કે અમારી લડત અચ્છાઈ ને બુરાઈ ની છે, અમારી લડત સ્ત્રી પુરુષ ની છે જ નહીં. બિલકુલ વાત સાચી છે, સ્ત્રી પુરુષ ની નથી, અને આપણે આપણે બધા એના માટે જ લડીએ છીએ, મથીએ છીએ, અને વારંવાર કહીએ છીએ કે રોલ મોડલ તમારે નહીં કરવાનું, એના પિક્ચર જોવો તો એન્જોય કરી લેવાનું, કોઈ નેતા હોય તો એનું ભાષણ સાંભળી લેવાનું. સાહેબ ક્યારે એ આપણે જે જે વાત અગાઉ પણ મેં કરી કે આપણે એટલા બધા એક્સાઇટમેન્ટવાળા થઈ જઈએ, ઓહો ઐશ્વર્યા રાય આવે છે, સલમાન ખાન આવે છે, ભાઈ સની લિયોની પાછળ જો હું એમ કહું છું દુનિયાના લોકો ગાંડા હોય, અને આપણે બોલિવૂડમાં સુપરસ્ટાર તરીકે હોય ને એની તમે પેલા ફોલોઅર્સ જુઓ તો એ લાખો હોય, એટલે વારંવાર મને ચિંતા થાય છે કે જે ગંગા સાફ કરવા માટે મૃત્યુ પામે છે એને કોઈ આપણે જાણતા નથી. ગાંધીજીના 5 એવા પ્રસંગો આપણે જાણતા નથી કે જેણે તમને મને આઝાદી અપાવી. આ એન્જોય કરવાનું એન્ટરટેનમેન્ટ, પણ સંપૂર્ણ એન્ટરટેનમેન્ટ નહીં કરવાનું સાહેબ. આ દુનિયામાં બીજું પણ ઘણું બધું છે, આ કેટલી બધી મુહિમ છે, છતાંય મને હું કહું છું ને કે 50% લોકો
શહેરી વગર